જે આવાસમાં લાભાર્થીઓને જરૂરિયાત સવલતો ન મળતા આખરે લાભાર્થીઓએ રૂપિયા ખર્ચી છતાં પણ લાભ ન મળતા આખરે ફરી એકવાર આવાસના લાભાર્થીઓ રોષ વ્યક્ત કરવા સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા તો બીજી તરફ લાભાર્થીઓએ સિત્તેર હજારના ના બદલે લોન કરીને દોઢ લાખમાં પણ આવાસના મકાનો મેળવ્યા પણ લાભાર્થીઓને કિચન થી માંડી સંડાસ બાથરૂમ ની પર સગવડ ન કરતા તેમજ મકાનમાં હપ્તા પણ બેંકના ન ભરાતા લાભાર્થીઓને વ્યાજ સહિતની રકમ બોજરૂપી બની જતા લાભાર્થીઓ એ પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો તો સાબુગઢના જ સત્તર આવાસ મકાનો માટે પણ નગરપાલિકાના સભાખંડમાં લાભાર્થીઓના નામ માટે ડ્રો યોજાયો હતો જેમાં સત્તર લાભાર્થીઓને મકાન અપાતા હવે લાભાર્થીઓને આવાસ યોજના મકાનના ન

ડ્રો માટે આવ્યા તો આજે ડ્રો કર્યો મકાન મળ્યું છે મકાનમાં કંઈ સગવડ તો છે જ નહીં નીચે લાડી નહીં કે પછી કલર બલર નહીં મારેલો એ બાથરૂમને સંદાસ ભેગું જ આપી દીધું છે એમાં કંઈ સગવડ છે નહીં સિત્તેર હજાર રૂપિયા ભરવાના રોકડા ભરતો સિત્તેર ભરવાના ને હપ્તાથી ભરવાના હતા જે એક હજારના કંઈ પચાસ કેવા ભરવાના દર મહિને મકાન દો ઠીક છે આ શું કરવાના પૈસા તો કંઈ ભરવાના હતા સિત્તેર હજાર રૂપિયા આ સિત્તેર હજાર રૂપિયા ખોટા લે ત્યારે આપણા જ મકાન છે ને એ લોકો મકાન આપે છે પૈસા ભરવાના પેલો તો જૂનામાં જૂના છે અમાને મફત મળવા જતા હતા એની બદલે અમારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા રોકડા ભરતા સિત્તેર પછી દોઢ લાખ રૂપિયા બરાબર અમારા થી તો મહિના ન આપતો નહી ભરાતો તો દોઢ લાખ કે ભરીશું અને આ બધા તો રહેવા કેમ કે એ લોકોને સંડાસ બાથરૂમ કશું નથી એ લોકો તો આવી ગયા રહેવા પણ અમે જૂના છે તો અમે શું કરીશું બસ મજૂરી કરીએ છીએ કોઈને રસોઈ કરવા જાય છે કોઈ વાસણ ઘસાઈ જાય છે એમાં અમે તો કીધું ભરીએ જો અમારે સહાય જોઈએ એની બદલે ભરવાના છે પૈસા અમારે એ માંગ છે કે ભલે અમારે ખાલી કરાવ્યા પણ અમે પૈસા માફ કરાવો પૈસા માફ કરાવો અને બીજું કે સગવડ કરી આલો અને જવાબદારી લો એટલે એવું તમે આયા તમે જતાં પછી અમારું કોણ ઉપર ઉપર આપી દીધું તો નહીં ચડાવતું નીચે ઉપર જાય જ નહીં કોઈ અમે બધા નથી આટલી ગન કે પૈસા ઉપર માંગે છે હાલો કેટલા રૂપિયા ભર્યા તમે હા कितना चार चार हफ्ता भर गया और बुलेट वाले हमको उसकी गारंटी कुछ दिया नहीं है उसकी गारंटी चाहिए जब हम रहेंगे हफ्ता हमको होना नहीं चाहिए हम भर नहीं सकते खाने को पैसे नहीं हफ्ता कहाँ से भरेंगे हम बस ये हमारी मेहरबानी करिए इतना करो हमारा एक हजार और पच्चीस रुपया हम, भराने, हम, भी हम नहीं, भरा नहीं हफ्ता भरा ही नहीं अब इसकी पेरेंटी लग गई हम कहा से भरेंगे पेरेंटी भरने पैसा नहीं है और खाने को पैसे पेरेंटी कहाँ से भरेंगे हफ्ता से भरेंगे हम लोग हमको कुछ भी करा नहीं उसको और खाली खोखे बना के दे रहा है हमने तीस हजार घर का वस्तु बेच के किचन बनाया बाथरूम सब हमने बनाया है आवास योजना नाम एक हाईम्स बांधवा गरीब लक्ष्मी योजनाओ मे नो आ एक घरों बांधवा ગરીબલક્ષી બોલવામાં સારું લાગે છે કહેવામાં સારું લાગે છે પણ જે યોજના છે એ ઓગણીસ કરોડ રૂપિયાનો કુલ પ્રોજેક્ટ છે આ અને લગભગ આ યુપીએ સરકારે આ એક નેમ ઉઠાવેલી અને યુપીએ સરકારે પણ આમાં પૈસા આપેલા હતા સમય સંજોગો હતા સરકાર બદલાઈ જતા આજે ભાજપાની સરકાર છે આ ભાજપાની સરકાર નિંદ્રાધિન છે એ સાબિત થઈ ચૂક્યું છે આ આવાસ યોજના અહીંયા આવીને જોવા જાય તો અવારનવાર મીડિયામાં અને પત્રકાર અહેવાલોમાં જોવામાં મળ્યું છે કે જે લાભાર્થી લોકો છે એ લાભાર્થી લોકોને વાદે ઘડી અહીંયા કરી હેરાન પરેશાન કરે છે જબરદસ્તી એમને એવું કહે છે કે તમે અંદર રહેવા ચાલ્યા જાઓ અને જે રકમ ભરવાની છે જે ખાનગીકરણ કરેલું છે બેંકનું ખાનગીકરણ ને આમને જબરસ્તી એવું કહે છે કે ભાઈ તમારે બેંક લોન લઈ લો તો બેંક લોન લે તો આપને દોઢ લાખ રૂપિયાની માર રકમ ભરવામાં આવે છે અને જો રોકડ ભરો તો સિત્તેર હજાર તો નાનો ઝુંપડપટ્ટી જે કૂડા કચરા જે ગરીબ હોય તે કેવી રીતના સિત્તેર હજારને કેવી રીતના દોઢ લાખ જેવી આવી રકમ લાવી શકે સામાન્ય માણસ જો મિડલ ક્લાસનો માણસ જો લાવી નહીં શકતો તો જે માણસ ગરીબી તો જે રોટી લાવીને પોતાનો બાળ બચ્ચાનું ભરણ પોષણ કરતો હોય એ કેવી રીતના લાવી શકે છે